ઉગતા પ્રભાતે આનંદ ભેર થાય છે. ખુવાર કેરા ડાયરામાં આજે કસુંબા લહેરાય છે. દાદા સૂરજની મહેરથી સર્વે ખેરડી ભાયા તો સુખી છે. સામેથી ગઢવી આવી રહ્યા છે. ગઢવી આજુબાજુના કઈ સમાચાર? હું તો દસુંદી ચારણ કહેવાય આમ તેમ ભટક્યા કરું. અત્યારે તો કાળ ઝાડ ચાલે છે માટે અહીંયા હાલરમાં આવીને વસવું પડે છે બાપ. ખબરદાર જો ખબરદાર ખેરડીની સીમમાંથી કોઈ ઢોર વેચ્યા છે તો દૂધ વધે તો એ ઘોડાને પાઈ દિયો કા ભેંસોને પાઈ દિયો, પણ કોઈ કાનપટી કરશો નહીં. આ સોરઠની ધરતી દે પેલા ધમરોડના હાથમાં નથી સોંપી દેવી. આ જુવાનોના દિલ એક ટકના રોટલા ખાઈને નહીં જીવે. દૂધ પીઓ, માખણ ખવડાવો અને ગોરસ ખવડાવવાનો જમાનો કાળ ઝાડ ચાલી આવે છે. હલાડમાં રહેવું વસમું તો પડશે ગઢવી, પણ જો આમ નમાલા થઈ જશું તો કેમ ચાલશે બાપ? કમા બાપ, તને ઘણી કમા. આને જ સમજણો નર કહેવાય. તારી અડધી વાતમાં હું પૂરી વાત સમજી ગયો. તારા જેવા જ્યાં મર્દો પડ્યા છે ત્યાં સુધી આ દેશની અંદર પરદેશીઓ ફાવશે નહીં. ખુમાણ અને ખાચર બે કાઠીના દીકરા, બે વટના કટકા. જેહો ગઢવી જેહો. ભલે બાપ. બેઠો છે અને હું તેને જઈને પૂછું છું કે આ કયું ગામ છે. અરે જુવાનિયા, આ કયું ગામ છે? ખેરડી ગામ છે. ઇન્શાઅલ્લાહ. જય મહાશાહપુરા. અમદાવાદ થી વધારો છો ને? એ તમે કેમ જાણ્યું? તમે મને ઓળખો છો બરોબર ને? આપ મને મળ્યા છો? રૂબરૂપ તો કોઈથી મળવા નથી દીધો, પણ જામનગરની કચેરીમાં ધારી ધારીને નિહાળ્યા છે. ક્યારે આવેલા? બે વર્ષ પહેલા. શેની કચેરી હતી? જામનગરના સતાજામ સાથે જામનગર આવ્યો હતો. સતાજી સાથે? હા સુલતાન, સતાજી સાથે. સતાજીએ રૂપિયા સાથે જ્યારે સિક્કા પરણાવ્યા તે દિવસે. હા, એ સમય અત્યારે મને યાદ આવે છે. તે અહીંથી કેટલું દૂર હશે ભાઈ? બસ ઢુકડું જ છે સુલતાન. આ વિકટ પરિસ્થિતિમાં તે મને સામનો આપશે તો ભાઈ તમે મને ત્યાં લઈ જશો? ધીરજ ધરો સુલતાન, બધા સારા વાના થઈ જશે. તમે સોરઠમાં આવ્યા છો, સોરઠ ધરતી તમારી છે અને તમે અમારા હાડ ચામડીના ધણી છો. કોઈ વિશ્વાસઘાત તો નહીં કરે ને સુલતાન? વિશ્વાસઘાત જો આ સોરઠિયા ખુમાણો વિશ્વાસઘાત કરે તો તેને આ સોરઠની ધરતી સમાવે નહીં અને આ ભટુટી પડે. તેથી માનજો કે સોરઠીએ દગો કર્યો છે. ઠીક છે લોમા ખુમાણ, ઠીક છે, પણ તમે અમદાવાદ વિશે જાણો છો? હા સુલતાન, અમદાવાદ વિશે હું બધું જ જાણીને બેઠો છું. આ ચાલો આપા ખુમાણ દિલ્હીથી સાજાયો છે, રોટલા તૈયાર છે. ચાલો મહેમાન, તો પેલા ઓરડે જઈને જમી લઈએ, પછી નિરાતે બધી વાતો કરશું. ભલે ખુમાણ. બાલાના પાત્રને પાયલબેન તરફથી 200 રૂપિયા બક્ષીસ મળે છે. 500 રૂપિયા કિશનને તેના પાત્રમાં પાયલબેન તરફથી મળે છે. કેવડાવ્યું હતું કે જમવાનું તૈયાર છે,
તો કાઠી હમણાં જ આવતા હશે, તો લાવ હું જમવાની તૈયારી કરું. કાઠિયાણી, આપણે ત્યાં મહેમાન આવ્યા છે. અરે જીવવું અને મરવું એ તો ખુદાના હાથની વાત છે બહેન. આવ અમંગળ ના બોલ વીરા, કાઠી જમવાનું તૈયાર છે, તમે જમી લ્યો. જમવાનું તો અત્યારે ભાવે તેમ નથી, મારી ઉપર એ બહુ વિકટ વિપત્તિ આવી પડી છે. દિલ્હીનું સૈન્ય એ મારું પગલે પગલું દબાવતું પાછળ આવે છે અને હું અહીં તમારી પાસે આશરો લેવા માટે આવ્યો છું. કઈ જ ફિકર કરો માં સુલતાન, અમે સોરઠિયા ખુમારો અમારા ધર્મ માટે થઈને પ્રાણ પણ કાઢી આપશું. તમે અહીં નિરાતે રહો, તમે અમારા સુલતાન છો અને તમે અમારા આશરે આવેલા છો. આશરા ધર્મ કરતા અમારે મન મોટો કોઈ બીજો ધર્મ નથી, માટે તમે અહીં બેફિકર રહો. હવે તો ચિંતા શાની હોય, એક અજાણી સોરઠિયાની બહેન મળી છે, પણ લોમા ખુમાણ તમે અમદાવાદ વિશે જાણો તો છો ને? હા સુલતાન, હું અમદાવાદ વિશે બધું જાણીને બેઠો છું. મારા અશ્વારો રોજે રોજના વાવડ લઈને આવે છે અમદાવાદ ઉપર દિલ્હીનું સૈન્ય અટકી, અને તમે ત્યાંથી છટકી ગયા. પાછળથી અમદાવાદની ગાદી ઉપર ચિંગીઝ ખાન ચડ્યો છે. ચિંગીઝ ખાન? હા સુલતાન, ચિંગીઝ ખાન. ચિંગીઝ ખાન ગુલામ? હા, અને તે ઇતમનાથ ખાન ને લલચાવે છે કે પાછા આવી તમારી જૂની જગ્યા સંભાળી દે. તો ખુમાણ કહો, ઇતમનાથ ખાન શું જવાબ વાળે છે? સુલતાન, ઈ તો તમને ગોતે છે. જોજો રોમા ખુમાણ, તમે મને પાછો તો નહીં સોંપી દો ને? અરે સુલતાન, તમે સોરઠમાં આવ્યા એટલે માનજો કે માના પેટમાં બેઠા છો, ધણીને કોઈ નો સોપે બાપ. મારે આમ પણ ગુજરાતનું રાજ તો જોતું નથી, મારે તો કિતાબો ભણવી છે, ઘોડે સવારી કરવી છે અને આપ જેવા મહાન પુરુષોના મોઢેથી ઈમાનદારીના અદ્ભુત કિસ્સાઓ સાંભળવા છે. સુલતાન, ઈ બધું તો ઠીક, પણ રાજપાટ, ઈ રાજપાટ સુકામ પાછું જોતું નથી. તમે એના હકદાર છો અને તમે સાચા સુલતાન છો. અરે હું તો ખુમાણ એક બનાવટી સુલતાન હતો. અરે સુલતાન, આજ સુધી તમે બનાવટી હતા, પણ હવે અમે તમને સાચા સુલતાન નિમાવશું. અમે સૌ સોરઠિયા ખુમાણો તમારી સાથે છે, તો ચાલો અત્યારે તમારા મિત્ર સતાજામ આ બધી વાત કરી તો અત્યારે મોડું કર્યા વગર જામનગર જવા રવાના થઈ જાય. ભલે ખુમાણ, તો ચાલો જામનગર. વિવેકને તેમના મમ્મી રસીલાબેન તરફથી 500 રૂપિયા બક્ષીસ મળે છે. વિવેકને તેના અદા સુરેશ અદા તરફથી 200 રૂપિયા બક્ષીસ મળે છે. બાલાના પાત્રને વિનોદભાઈ તરફથી 500 રૂપિયા બક્ષીસ મળે છે. કામ તો નથી ને? ખમ્મા કુંવર, આવો પધારો. આપે મને અત્યારે બોલાવ્યો, કઈ કામ છે? શું કહ્યું? રડો મામા, રડો મા. આપની વેદના કહેતા પહેલા હું આપનું દુઃખ સમજુ છું કે 12 વર્ષ થયા પુત્રના વિયોગમાં જીવી રહેલી માતા અને તેની વેદના અત્યંત કપડી છે. પરંતુ માં, આપણો પુત્ર એટલે મારો ભાઈથી પણ વિશેષ ભાઈબંધ એ નાગડો એકના એક દિવસ જરૂર આવશે. મને માં આશાપુરા ઉપર વિશ્વાસ છે કે માં આશાપુરા મારા મિત્ર જોડે મારો મિલાપ જરૂર કરાવશે. તો બેટા,
તે એના સમાચાર લીધા ખરા? હા માં, જાણવામાં આવ્યું છે કે સાધુઓની જમાતમાં એ નાગડો છે. તો બેટા, એ સાધુની જમાતના કાય વાવડ લીધા ખરા? હા માડી, અવાર નવાર આજુબાજુના ફકીરો અને સાધુઓની જમાતમાં જાણતો રહું છું, પરંતુ મને તેની ક્યાંય ભાળ મળતી નથી. પરંતુ માડી, હું તમને એટલું જરૂર કહીશ કે મારો મિત્ર એની જન્મભૂમિકા પર જરૂર આવશે, તેનો મને અખૂટ વિશ્વાસ છે. માં અલોક નિરંજન, અલોક નિરંજન, અલોક નિરંજન, અલોક નિરંજન, જય ગુરુદા જય કિરણારી, અલોક નિરંજન, અલોક નિરંજન, જય ગુરુદા જય અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી, અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી, અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી, અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી. સામે દેખાય તે નવાગઢ એ જ તારી જન્મભૂમિકા છે. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી, અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત કિરણારી, અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી, હે નવનાથ ને સંત ધરાસી ગર્વ દાતા કિરણારી, અધર અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય કિરણારી, અલખ નિરંજન. આદેશ ગુરુદેવ. બેટા નાગ, આદેશ ગુરુદેવ. અને જન્મ દેનારી જનેતા વજી રાણી એ તારી માતા છે. શું કહ્યું? મને જન્મ દેનારી મારી માતા વજી રાણી? હા બેટા નાગ, 12 વર્ષ પહેલા ઘરનો ત્યાગ કરી તું આ જમાત ભેગો ચાલી નીકળ્યો હતો. હા ગુરુદેવ, મને સમય બરાબર યાદ છે. બેટા નાગ, તારી માતા અનંત પીડિત હોવાથી એનો વિલાપ હું અહીંયા પૂરો કરું છું. હા ગુરુદેવ. બેટા નાગ, તને જન્મ દેનારી વજી રાણી એ જ તારી માતા છે. અલખ નિરંજન, આદેશ ગુરુદેવ. બેટા નાગ, હું હરિદ્વાર ની જાત્રાએ જાઉં છું. ગુરુદેવ,
હરિદ્વાર ની જાત્રા એ હું પણ આપની સાથે જાઉં છું. નહીં બેટા નાગ, સંન્યાસી જીવન અહીંયા પૂરું કર, સંસારી જીવન ની શુભ શરૂઆત કર. તારી જન્મ ભૂમિકા ઉપર મા પલંકારી યુદ્ધ થશે. સો કયો મહાન યુદ્ધ? કેવું યુદ્ધ થશે ગુરુદેવ, કેવું યુદ્ધ? હજારો માણસો ના રુધિર વહેશે. અરે હજાર લોકો દોસો, લાખો યોદ્ધા ના રુધિર વહે તો પણ આ નાગ ને તેની પરવા નથી. અરે તલવાર ને તાકાત થી જંગ જીતવાની ટેક છે. જનની જાણ્યા નર કેસરી નાગ જગત માં એક છે. બેટા નાગ ચોસઠ જોગણીઓ લોહી ના ખપ્પર ભરશે. અરે ચોસઠ જોગણી લોહી ના ખપ્પર ભરશે તો માથા પડે ને ધડ લડે. આગળ કહો ગુરુદેવ. બેટા નાગ હજારો માણસો ના રુધિર વહેશે. જન્મ ભૂમિકા ને પરદેશીઓ ના હાથ માંથી છોડાવવા હજારો માણસો કુરબાન થશે. અરે પરદેશી ની શું તાકાત કે મારા ગુજરાત ઉપર નજર કરે. અને જયારે ગુજરાત ઉપર નજર કરે ત્યારે ગુજરાત નો સૂર્ય અસ્ત તળે જાય. સંન્યાસી જીવન અહીંયા પૂરું કર, સંસારી જીવન ની શરૂઆત કર. મા પલંકારી યુદ્ધ માં આ બાવા ની જમાત તારા પક્ષે લડશે. અલખ નિરંજન, અલખ જમાત મારા પક્ષે લડશે. અલખ નિરંજન. ચાલ બેટા ઘરે ચાલ. વજીરાણી ના પાત્ર માં આશીષ ને મમ્મી તથા મોટી બા તરફથી 500 રૂપિયા, સોનલબેન અને રિંકુબેન તરફથી 1000 રૂપિયા તથા ગૌરંગભાઈ તરફથી 1000 રૂપિયા બક્ષિસ મળે છે.